ધોરણ ચાર વિષય ગુજરાતી કાવ્ય છ રાતા ફૂલ આપણે આગળના વિડીયોમાં કાવ્ય સમજ્યા તો હવે સ્વાધ્યાયના પ્રશ્ન જવાબ આપણે આ વિડિયોમાં સમજીશું સ્વાધ્યાય પ્રશ્ન એક નીચેના પ્રશ્ન ઉત્તર એક એક વાક્યમાં લખો નીચે પ્રશ્ન આપ્યા છે એના જવાબ લખવાના છે પેલો પ્રશ્ન છે ઝુમખડું ક્યાં રંગનું છે જવાબ ઝુમકડું રાતા રંગનું છે જે બીજું છે આંખ કોની રાતી છે તો જવાબ પારેવડાની આંખ રાતી છે છે ત્રીજું છે મરઘડાની માંજર હોય તો મોરને શું હોય મરઘડાને માંજર હોય તો મોરને કલગી હોય ચોથું છે ચાંદરડે શું રેલાય છે જવાબ ચાંદરડી રાતા તેજ રેલાય છે પાંચમું છે સૂરજ અને ચંદ્રમાં શું ફેર છે જવાબ ચંદ્ર રાતે પ્રકાશ આપે છે અને સૂરજ દિવસે પ્રકાશ આપે છે પ્રશ્ન બે તમને ગમતા પક્ષી વિશે ચાર વાક્ય લખો તમને જે પક્ષી ગમતું હોય તેના વિશે ચાર વાક્ય લખવાના છે અહીંયા હું તમને મોર વિશે ચાર પાંચ વાક્ય કહીશ કે મને ગમતું પક્ષી મોર છે મોરના માથે કલગી હોય છે મોરના રંગ પીછા રંગબેરંગી અને લાંબા હોય છે મોર કળા કરી મીઠો ટંકો કરે છે મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે એવી રીતના તમને ગમતા કોઈ પણ એક પક્ષી વિશે લખવાનું છે ત્રીજો પ્રશ્ન છે નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે ખાલી જગ્યા આપી છે ખાલી જગ્યા પૂરી કરવાની છે કાવ્ય પંક્તિમાં પેલી છે એક નાર ખાલી જગ્યા ડોલરિયો તો ડોલરિયા સુધીની ખાલી કાવ્ય પંક્તિ લખવાની છે

લડો એવો શબ્દનો ઉપયોગ થતો તો ને જોડ બનાવેલી વાની છે પછી બીજું છે અંતે યો આવતો આવે તેવા શબ્દો લખો ડોલરિયો શબ્દ છે એવી રીતના જે શબ્દમાં છેલ્લે યો આવતો હોય એવા શબ્દ લખવાના છે કાવ્યમાં આવતા હોય એવા કે બીજા પણ ચાલે તો એમાં પેલા ખાનામાં લખવાનું થશે પાવડીઓ ગોવાળીઓ ઠોઠીઓ એ રીતે બધા શબ્દ લખવાના છે પછી છે જોડ બનાવો કૂતરો તો કૂતરી એવી રીતના જોડ બનાવવાની છે તો કબૂતર તો કબૂતરી બકરો તો બકરી ત્રીજું છે ખાલી જગ્યા પછી મરઘી તો મરઘો તો મરઘી તો મરઘું તો મરઘી એ રીતે પછી ખાલી જગ્યા દેટકી બકરો તો બકરી થયું હતું એવી રીતના દેટકો હોય તો દેટકી થાય તો ન્યા આવશે દેટકો છોકરો તો છોકરી પછી છે લાલ રંગની કોઈ પણ છ વસ્તુના નામ લખો લાલ રંગની વસ્તુ હોય એવા વસ્તુના નામ લખવાના છે તો પેલા ખાનામાં લખશો ટમેટું દાડમના દાણા ચણોઠી લોહી કંકુ ગુલાબનું ફૂલ આ સિવાય કોઈ પણ છ લાલ રંગની વસ્તુના નામ તમે લખી શકો છો જે લીલા રંગની છ વસ્તુના નામ લખો છે લીલા રંગની વસ્તુના છ નામ લખવાના છે તમે કોઈ પણ વસ્તુના નામ લખી શકો છો જેનો કલર લીલો હોય તો એમાં આવશે પોપટ મરચું કેરી પાન ઘાસ ચુંદડી જેવા કોઈ પણ વસ્તુના નામ તમે લખી શકો છો લીલા રંગની